છે ને એક દિવસ બહુ વિચારમાં હતા એટલે વિચારમાં વિચારમાં એની પાસે બિલાડી આવે છે આ બિલાડી છે ને હવે ભાઈ આ સમયે ઘરમાં બેઠા હોય બને છે એવું કે કંઈક સંશોધન માટેનો વિચાર કરી રહ્યા હોય તો બિલાડી એની પાસે આવે છે ને તો ફરી બિલાડીના વિચારે ચડી જાય શું બિલાડીનો વિચાર કરે છે કે આ હું જે દરવાજેથી બહાર જાઉં એ દરવાજેથી બિલાડી જઈ શકશે નહીં કારણ કે બિલાડી તો નાની છે અને બિલાડી નાની છે તો એના માટે નાનો દરવાજો હોવો તો એ નાનો દરવાજો એના માટે સ્પેશિયલ બનાવે છે 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 અને ભાઈ તો ઘણા લોકો ક્યારેક ક્યારેક બહુ ઊંચી બુદ્ધિ ચલાવી લેતા હોય તો એવું બની શકે કે એ છે એ નાની નાની વાતની અંદર ભૂલ કરતા હોય એવા આઈન્સ્ટાઈન સાહેબ છે એની પણ અહીંયા વાત આપણે કરવી છે તો પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન આપણું જે ચેપ્ટર છે એનો આ બીજો લેક્ચર છે અને બીજા લેકચર અંદર હવે આપણે ઇન્ટ્રોડક્શન પ્રકાશનું પરાવર્તન શું છે અને ગોળી અરીસો છે એની આખી ટર્મિનોલોજી છે એ આપણે સમજવાના છીએ તો સ્ટાર્ટ ઇન્ટ્રોડક્શન પ્રકાશ હંમેશા સીધી ગતિ કરે એ કોઈનું માને નહીં એ હંમેશા સીધી જ ગતિમાં છે કોઈ દિવસ એવું ન હોય કે ત્રાસો થઈને આમ 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 નીકળે બરાબર પ્રકાશ હંમેશા કેવી ગતિ કરે સીધી જ ગતિ કરે છે અને જો એ સીધી ગતિ કરતો હોય તો જ આટલા દૂર અંતરથી આપણી સુધી તરત જ પહોંચી શકતો હોય દાખલા તરીકે સૂર્યમાંથી આવતો પ્રકાશ છે તો એ કેટલી ઝડપથી આવે છે અહીંયા જેથી કરીને આખા પૃથ્વીને એ પ્રકાશિત કરી શકે છે એટલે સીધી ગતિ કરે છે એટલું યાદ રાખજો હવે આઇસ્ટાઈન સાહેબ છે ને એને એક સૂત્ર આપેલું છે ઇઝ ઇક્વલ ટુ એમ સી સ્કે આ પૃથ્વી ઉપર જેટલી પણ એનર્જી છે એ એનર્જી છે એ દ્રવ્ય અને તરંગ બંને સ્વરૂપે હોય છે એના માટેનો આખો સાપેક્ષવાદનો સિદ્ધાંત છે તમે ક્યારેક ફ્રી થાવ ત્યારે યુટ્યુબની અંદર હિન્દીમાં અથવા તો કોઈ ગુજરાતીમાં સમજાવતું હોય તો સમજી લેજો ઇ ઇઝ ઇક્વલ ટુ એમ સી સ્ક્વેર જ્યાં સી છે વેગ છે પ્રકાશનો એમ છે એ દ્રવ્યમાન છે આખી બહુ મસ્ત સ્ટોરી છે તો ક્યારેક બની શકે તો આપણે પણ એની ચર્ચા કરીશું બીજું પ્રકાશનું પરાવર્તન હવે પ્રકાશના પરાવર્તન વિશે તમે ધોરણ નવની ની અંદર થોડુંક થોડુંક ભણી ગયેલા છો એના માટે તમે શું ભીણ્યા છો એની આપણે થોડીક વાત કરી લઈએ લીસી સપાટી કોને કહેવાય ખડબચડી સપાટી કોને કહેવાય તો કે જે સપાટી ઉપર પ્રકાશ પડતા એવી જ રીતે એ શું થઈ જાય જો અહીંયાથી પ્રકાશ આવે છે પણ બધું જો જે ડાયરેક્શનમાંથી આવ્યો એના આટલા જ ખૂણો બનાવીને એ પાછો પરાવર્તન પામે છે તો આવી સપાટી છે આપણે કેવી કેવી સપાટી 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 ખરબચડી હશે તો કે દાખલા તરીકે પ્રકાશનું કિરણ અહીંયા પડ્યું તો આ કિરણ જશે અહીંયા થી જે લંબ દોર્યો હોય એ મુજબ આપાત કોણ અને પરાવર્તન કોણ અહીંયા જે કિરણ આવશે એ કંઈક આમ જશે તો તમે જોઈ શકો છો કે અહીંયા જે કિરણો છે એ સીધી સીધી દિશામાં દિશામાં આવ્યા પણ નથી સપાટી હોવાને કારણે એનું પરાવર્તન છે એ અલગ અલગ દિશામાં થાય છે તો આ ખરબચડી સપાટી અને આ લીસી સપાટીની વાત થઈ પરાવર્તનના નિયમ મુખ્યત્વે પરાવર્તનના બે નિયમ છે કયા નિયમ છે એની વાત કરીએ હવે દાખલા તરીકે મારી પાસે એક સપાટી આ સપાટી ઉપર હું શું કરું છું તો કે એક લંબ દોરું છું અને આ લંબ છે એના જે બિંદુએ એ આપણી સપાટીને ટચ કરે છે ત્યાં એક પ્રકાશનું કિરણ શું કરું છું આપાત કરું છું તો અહીંયા જે ખૂણો બહેનો થીટા કહી દો જે કેવો હોય થીટા કહી દો ફાઈ કહી દો વોટેવર આ છે આપણા માટે આપાત કિરણ

હવે શું શું એક સમતલમાં હોય છે કહો પ્રકાશીય તમારું જે કિરણ છે એ કિરણ આવતું છે એ આપાત કિરણ છે ઉપરાંત પ્રકાશીય કિરણ છે સપાટીને દોરેલો લંબ છે એ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ છે એ કેવું હોય છે એક જ સમતલમાં હોય છે હવે તમે અહીંથી પ્રકાશનું કિરણ આમ આપાત કરો છો હવે એ પરાવર્તન પામીને આવી રીતે આવશે પરાવર્તન પામીને કઈ આમ નહીં જાય સમજાણું એક જ સમતલમાં દાખલા તરીકે બોર્ડ આપણા માટે સમતલ છે તો એ એક જ સમતલ છે પ્રકાશનું કિરણ આ બોર્ડના સમતલને સમાંતર આવ્યું તો એ જ સમાંતર દિશામાં એ શું થશે પરાવર્તન પામશે ઉપરાંત જે દોરેલો લંબ હશે એ લંબ પણ કેવો હશે એના એ જ સમતલમાં હશે તો આપાત કિરણ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ હંમેશા એક જ સમતલમાં હોય છે આ બીજો નિયમ છે અને પહેલો નિયમ શું કહે છે કે આપાત કિરણે સપાટીને બનાવેલા લંબ સાથે જે બનતો આપાત કોણ અને પરાવર્તિત કિરણ સપાટીને લંબ સાથે બનાવેલો પરાવર્તન કોણ આ બંને કહેવાય છે સમાન મૂલ્યના હોય છે તો આ હતા પરાવર્તનના નિયમ સમતલ અરીસો કોને કહેવાય તો કે જે અરીસો છે એ ગોળીય નથી સમતલ છે એની એક સપાટી છે દાખલા તરીકે તમારા ઘરમાં રહેલો તમારું મોઢું જોવા માટેનો અરીસો એને આપણે આપણે સમતલ સમતલ અરીસો કહીએ તો આ છે એના સામે એક ભાઈને અહીંયા ઊભા રાખી દઈએ બરોબર ભાઈ ફૂલ એન્જોયમાં મજા કરે છે આ ભાઈ છે એ એનું મોઢું જોવે છે આખા દેખાય છે ચાલો એ ક્યાં દેખાશે અહીંયા દેખાશે જેવા છે એવા જ દેખાશે મજા કરતા હશે હસતા હશે તો હસતા દેખાશે બરોબર તો આ ભાઈ છે એનું અહીંયા એને પ્રતિબિંબ જોય તો આ પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે આભાસી હોય છે ચત્તું હોય છે અને વસ્તુ જેવડું જ હોય છે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી ચત્તું અને વસ્તુ જેવડું જ હોય છે આભાસી એટલે શું

તો એનું પ્રતિબિંબ પણ આપણને બે મીટરે છે એવું જ લાગશે એટલું જ દૂર લાગશે અરીસાની અંદર તો આ હતી જોયેલા જ છે પણ હું તમને સમજાવું પછી તમને વધારે ખ્યાલ આવશે કે ખરેખર ગોળી અરીસા કોને કહેવાય અને તમે તે ક્યાં જોયેલા છે ચાલો આપણી પાસે બે પ્રકારના ગોળી અરીસાઓ છે અંતર ગોળ અને

ગોળી અરીસાને શું કહેશું અંતર ગોળ અરીસા અંદરની સપાટી પરાવર્તિત હોય તો અંતર ગોળ અરીસો અને એવી જ રીતે બહારની સપાટી પરાવર્તિત હોય તો બહિર્ગોળ અરીસો અંતર ગોળ અરીસો તમે જ્યાં જોયો હોય તેનું તમે કોમેન્ટની અંદર જણાવો કે ખરેખર ક્યાં તમે અંતર ગોળ અરીસા જોયા છે અને ક્યાં તમે બહિર્ગોળ અરીસા જોયા છે એની કોમેન્ટ કરીને તમે જણાવો હવે આ જે અરીસો છે એ શું કર્યો છે તમે તો કે એક ગોળામાંથી કાપીને બનાવ્યો છે ઓકે તો આ કોળી અરીસો છે કેવી રીતે કામ કરે છે એની ટર્મિનોલોજી શું છે આપણે અહીંયા એની આપણે વાત કરીએ ધ્રુવ તો આ જે અરીસો છે એનો ધ્રુવ ક્યાં હોય તો આ તમારી જે અક્ષ છે એને આપણે મુખ્ય અક્ષ કહીએ અને ધ્રુવ છે એ બરાબર અહીંયા હોય તો ધ્રુવની વ્યાખ્યા આપણે આપી હોય તો શું આપી શકીએ તો કે ધ્રુવ છે ને ઇંગ્લિશમાં આપણે પોલ કહીએ એટલે પી કહી તમારી પાસે જે અરીસો છે અરીસો છે એ અરીસાની સપાટી ઉપર મધ્યમાં આવતું બિંદુ એટલે ધ્રુવ અને એ મુખ્ય અક્ષ અને તમારી જે વક્ર સપાટી છે એને છેદતા બને છે એને ધ્રુવ કહેવાય છે બરોબર બીજું વક્રતા કેન્દ્ર કોને કહેવાય તો કે તમારો જે ગોળી અરીસો છે એ જે ગોળામાંથી બન્યો ઈ ગોળાનું કેન્દ્ર એટલે તમારું શું થઈ જાય વક્રતા કેન્દ્ર વક્રતા કેન્દ્રને આપણે સી વડે દર્શાવશું ઓકે વક્રતા કેન્દ્રને આપણે સી વડે દર્શાવશું હવે તમને એમ થાય કે આ તો અંતર ગોળ અરીસો એના માટે અહીંયા આવ્યું તો બહિર ગોળ અરીસા માટે ક્યાં આવશે બહિર ગોળ અરીસો જો તમારી પાસે હશે તો વક્રતા કેન્દ્ર હવે બીજી વાત કરીએ આપણે ધ્રુવ આ વક્રતા કેન્દ્ર વક્રતા ત્રિજ્ય કોને કહેવાય તો કે આ ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહી દઈએ વક્રતા ત્રિજ્યા અને વક્રતા ત્રિજ્યાને આપણે શેના વડે દર્શાવી શકીએ આર વડે દર્શાવી શકીએ મુખ્ય કેન્દ્ર મુખ્ય અક્ષને સમાંતર જે કિરણો આવે છે તે કિરણો શું કરે છે તો કે પરાવર્તન પામે છે જો બધા કિરણો શું થાય છે પરાવર્તન પામે છે અને જે જગ્યાએ મુક્ષ અક્ષ ઉપર ભેગા થાય છે આ બધા જ કિરણો જે મુખ્ય અક્ષને સમાંતર આવે છે આ આપણી મુખ્ય અક્ષ છે એને સમાંતર આવતા કિરણો પરાવર્તન થઈ અને મુખ્ય અક્ષ ઉપર જે બિંદુ સ્થિત થાય ત્યાં પ્રતિબિંબ રચે છે એને આપણે કહેશું મુખ્ય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર છે એને આપણે એફ વડે દર્શાવીએ છીએ ત્યાર પછી કેન્દ્ર લંબાઈ તો કે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર એટલે આપણી કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈને આપણે સ્મોલ એફ વડે દર્શાવીએ છીએ અને છેલ્લું છે દર્પણ મુખ દર્પણ મુખ કોને કહેવાય તો કે તમે જે ગોળી અરીસો લીધો છે એના અંત્ય બિંદુ એની સપાટીના અંત્ય બિંદુ દાખલા તરીકે અહીંયા એમ ને એમ તો આ જે વ્યાસ છે એને આપણે શું કહેશું દર્પણ મુખ કહેશું જ્યાં આપણને આપણે જોઈ શકીએ છીએ બરાબર તો આટલા ભાગમાં જોઈ શકીએ પછી અહીંયા કંઈ આપણે જોઈ શકીએ નહીં તો આ ભાગ છે એ આપણા માટે દર્પણનું મોઢું છે દર્પણ જે આપણે જોઈ શકીએ એટલો આ દર્પણ મુખ હશે હવે જો બહિર્ગોળ અરીસાની અંદર શું ફેરફાર થાય છે તો કે બહિર્ગોળ અરીસાની અંદર જે કિરણ આવે છે એ હવે પરાવર્તન આમ પામશે કારણ કે પરાવર્તન કોણનો નિયમ છે બરાબર પરાવર્તન ના નિયમ માં એવું પહેણા હતા કે જે સપાટી એ એ આપાત થાય છે ત્યાંથી એના લંબ સાથે સમાન ખૂણો બનાવીને શું થાય છે પરાવર્તિત થાય છે તો હવે અહીંયા થી આવ્યું તો એ જાશે આવી રીતે તો એ ભેગું ક્યાં થાય છે તો કે ભેગું થાતું દેખાતું નથી અહીંયા એ જ રીતે બીજું કિરણ એવું એ પાછું એની રીતે નીકળી જશે એટલે એ પણ ક્યાં ભેગું થશે અહીંયા એ જ રીતે આપણે ત્રીજું કિરણ લઈએ બરાબર એ બધા ભેગા થતા જાય છે આવી રીતે ખરેખર એ પરાવર્તન પામીને શું કરી નાખે છે તો કે કોઈ બિંદુ એ સ્થિત થતા નથી બરોબર એ અરીસાની પરાવર્તક સપાટીની સામે ક્યાંય જુઓ ક્યાંય ભેગા થાય છે ભેગા થતા નથી એ પાછળની જગ્યાએ ક્યાંક ભેગા થાય છે ત્યાં આપણને મુખ્ય કેન્દ્ર મળશે પણ આ મુખ્ય કેન્દ્ર છે એને આપણે જોઈ શકીએ નહીં અહીંયા આપણને પ્રતિબિંબ મળતું નથી તો આ વાત હતી ગોળ અરીસાની અને એની ટર્મિનોલોજીની હવે એના માટે આપણને કેવા પ્રતિબિંબ મળે છે કયા અરીસાની અંદર કેવા પ્રતિબિંબ મળે છે એની વાત હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાના છીએ તો ત્યાં સુધી વિડીયોને જોતા રહો અને જો મજા આવતી હોય ભણવાની તો વિડીયોને લાઇક કરતા રહો અને તમારા મિત્રો સાથે શેર કરતા રહો